મુહૂર્ત પર ફરી પાછી સિદ્ધ ચક્રજીની વિધુપૂર્વક આરાધના કરવા માંડે છે, જે પૂજા કરી હતી. ત્યારે મૈનાસુંદરી એક બહુ સરસ વાત એમને કહે છે કે સિદ્ધ ચક્રની જયારે પૂજા કરી હતી ત્યારે આપણી પાસે તો અલ્પધન હતું, અત્યારે તો તમારી પાસે સાક્ષાત ઇન્દ્ર જેટલું ધન છે. અને ઘણું ધન હોય ત્યારે અલ્પ પ્રમાણમાં ધન વાપરીને તપ ધર્મનું નાનું ઉજવણું કરીએ તે પ્રાણી પૂર્ણ ફળને પામી શકતો નથી. અને શ્રીપાળ કહે છે કે નિસંદેહ તમારી વાતમાં હકીકત છે. ઘણું ધન હોવા છતાં જે વ્યક્તિ અલ્પ પ્રમાણમાં ધન વાપરીને તપ ધર્મનું નાનું ઉજવણું કરે ને તે પૂર્ણ ફળને પામી શકતો નથી. અને એટલા માટે મૈનાસુંદરી એમને કહે છે કે અઢળક સંપત્તિનો શક્તિ પ્રમાણે સદુપયોગ કરો અને પૂર્ણ ફળને ચાલો ને આપણે પામીએ.